સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે જો પાંચ ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો પચીસ માઇનસ પાંચ માઇનસ દસ પંદર અને દસ છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે ચાલો મિત્રો સાવ સરળ છે ઉદાહરણ તમને કહું કે ભાઈ તમને એમ કહેવામાં આવે કે ભાઈ સચિને પાંચ મેચમાં ક્રમિક પાંચ દસ પંદર વીસ પચીસ એમ રન કર્યા છે તો કુલ તેને કેટલા રન કર્યા હશે તો એ જવાબ શોધવા માટે આપણે શું કરવું પડે તો કે પાંચેય મેચમાં જે રન કર્યા છે એનો આપણે સરવાળો કરીએ તો કુલ રન મળી જાય એ જ રીતે પાંચ જે આ રાઉન્ડ છે

પાંચે રાઉન્ડમાં મેળવેલ ગુણનો સરવાળો એટલે કે પ્રથમ બીજા રાઉન્ડના ગુણ પ્લસ બીજા લખીએ કે કુલ ગુણ ગુણનો સરવાળો ચાલો તો પ્રથમ રાઉન્ડમાં કુલ કેટલા ગુણ પ્રથમ રાઉન્ડમાં મેળવા છે તો કે પચીસ પ્લસ બીજા રાઉન્ડમાં તો કે માઇનસ પાંચ ચાલો પ્લસ ત્રીજા રાઉન્ડમાં રાઉન્ડમાં તો તો કે માઈનસ પ્લસ પ્લસ ચોથા પાંચમા રાઉન્ડમાં દસ ગુણ મેળવા આ રીતે ભાઈએ પાંચે રાઉન્ડમાં મેળવેલા ગુણ છે હવે આપણે સરવાળો કરવો છે તો આગળના આપણે જોઈ ગયા કે જો એક એક પ્લસ હોય હોય તો તફાવત કરવાનો અને મોટા પદની નિશાની મૂકવાની એ આપણે અગાઉ શીખી ગયા છીએ તો અહીંયા પચીસ અને માઇનસ પાંચ તો એનો સરવાળો કેવી રીતે કરશું તો કે પચીસ પ્લસ છે પાંચ છે તે માઇનસ તો એક પ્લસ એક માઇનસ હોય તો તફાવત અને મોટા પદની નિશાની તો પચીસ માંથી પાંચ જાય તો વીસ અને મોટા પદની નિશાની એટલે પ્લસ વીસ આવશે ચાલો આ બંનેનો સરવાળો આવશે પ્લસ વીસ પછી પ્લસ ના પ્લસ એ જ રીતે આ બંનેનું કરીએ તો માઇનસ દસ પ્લસ પંદર ચાલો એક પ્લસ એક માઇનસ એટલે શું આવશે તો કે પ્લસ પાંચ પછી છેલ્લે પ્લસ દસ ચાલો હવે તો ત્રણેય છે એ પ્લસ પદ જ છે તો ત્રણેયનો સરવાળો તો વીસ પ્લસ પાંચ એટલે પચીસ પચીસ પ્લસ દસ તો પચીસ પ્લસ દસ એટલે આ વાત હતી એક્ઝામ્પલ નંબર બે ની ચાલો હવે વાત આપણે કરીએ એક્ઝામ્પલ નંબર ત્રણ ની શું કહે છે એક્ઝામ્પલ નંબર ત્રણ સોમવારે શ્રીનગરનું તાપમાન સેલ્સિયસ હતું સોમવારે શ્રીનગર જે શહેર છે તેનું તાપમાન માઇનસ પાંચ અંશ સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન બે અંશ સેલ્સિયસ ઓછું થયું વિચારો કે જેટલું તાપમાન હતું તેના કરતાં ઓછું થયું તો આપણે સીધો મગજમાં ખ્યાલ આવી જાય કે ઓછું થયું એટલે કે બાદ બાકી કરવી પડશે ઉદાહરણ તરીકે એમ કહું કે મારી પાસે સો રૂપિયા હતા એમાંથી વીસ રૂપિયા ઓછા થયા તો સો ઓછા વીસ તો અહીંયા શું છે તો કે શ્રીનગરનું તાપમાન માઇનસ પાંચ અંશ સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન બે અંશ સેલ્સિયસ ઓછું થયું તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું તો મંગળવારનું તાપમાન કેવી રીતે મળશે તો કે જે તાપમાન હતું એમાંથી ઓછું થયું એ બાદ કરવું પડશે એટલે મંગળવારનું તાપમાન મળી જાય બીજો પ્રશ્ન છે બુધવારે ચાર અંશ સેલ્સિયસ વધી ગયું તો મંગળવારે જે તાપમાન હતું તેના કરતા બુધવારે તાપમાનમાં વધારો થયો તો સાવ સરળ મારા ખીચામાં સો રૂપિયા છે એમાં પ્લસ પચાસ રૂપિયા વધી ગયા ચાલો સો તો હતા બીજા કોઈ કે મને પચાસ આપ્યા વધારો થયો તો સાવ સરળ સો પ્લસ પચાસ એટલે કે સરવાળો કરવો પડે તો ચાલો મંગળવારનું તા જે તાપમાન છે એમાં ચાર અંશ સેલ્સિયસ બુધવારે વધી ગયું તો બુધવારનું તાપમાન કેટલું હતું તો બુધવારનું તાપમાન કેવી રીતે મળશે મંગળવારના તાપમાનમાં જે તાપમાન વધારો થયો છે તેનો સરવાળો કરીએ તાપમાન કેટલું તાપમાન હતું સોમવારનું તો કે માઇનસ પાંચ અંશ સેલ્સિયસ પછી શું થયું તો કે મંગળવારનું તાપમાન બે અંશ સેલ્સિયસ ઓછું થયું તો માઇનસ પાંચ સેલ્સિયસ હતું ઓછું થયું એટલે બાદ બાકી કેટલું ઓછું થયું તો કે બે અંશ સેલ્સિયસ ચાલો તો માઇનસ પાંચ અંશ સેલ્સિયસ ઓછા બે અંશ સેલ્સિયસ ચાલો આપણે આગળ શીખી ગયા નિશાનીમાં બેય પ્લસ હોય તો સરવાળો કરવાનો પ્લસ એ જ રીતે બે માઇનસ હોય તો સરવાળો કરવાનો અને નિશાની માઇનસ

તો આપણે સીધો ખ્યાલ આવી જાય વધારો આવે એટલે સરવાળો કરવો પડે ચાલો માઇનસ સાત સેલ્સિયસ એમાં કેટલો વધારો આવ્યો તો કે ચાર સેલ્સિયસ તો વધારો આવ્યો એટલે પ્લસ કેટલો વધારો આવ્યો તો કે ચાર અંશ ચાલો ફરીથી નિશાનીની ચર્ચા આગળ શીખી ગયા બે પ્લસ હોય તો સરવાળો પ્લસ બે માઇનસ હોય તો સરવાળો માઇનસ જ્યારે એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો બાદ બાકી કરવાની અને મોટા પદની નિશાની તો માઇનસ સાતન સેલ્સિયસ પ્લસ ચારણ સેલ્સિયસ એક માઇનસ છે એક પ્લસ તો સૌ પ્રથમ બાદ બાકી તો મોટા થી નિશાની હવે આપણે વાત કરશું એક્ઝામ્પલ નંબર ચાર ની તો શું કહે છે મિત્રો એક્ઝામ્પલ નંબર ચાર એક વિમાન સમુદ્ર તટ પાંચ હજાર મીટર ની ઊંચાઈએ ઉડે છે

ત્યાંથી વિમાન આ એક ચોક્કસ બિંદુ છે ત્યાંથી વિમાન પાંચ હજાર મીટર ચાલો આ જગ્યાએ વિમાન છે હવે શું કહે છે તો કે સબ મરીન છે એ સમુદ્રની નીચે પણ કેટલી છે તો કે બારસો મીટર ચાલો આ સમુદ્ર છે આ સમુદ્ર છે સમુદ્રની ઊંડાઈએ નીચે બારસો મીટર ચાલો મીટર ઊંડાઈએ સબમરીન આવેલી છે આ રીતે શું કહે છે ફરીથી એક વખત એક વિમાન છે સમુદ્ર તટ પાંચ હજાર મીટર ની ઉંચાઈએ ઉડે છે આ સમુદ્ર તટ છે ત્યાંથી પાંચ હજાર મીટર ઊંચાઈ એક વિમાન ઉડે છે પછી શું કહે છે કે કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે આ સમુદ્રની સપાટી આ ચોક્કસ બિંદુ ત્યાંથી 1200 મીટર નીચે સબમરીન છે 1200 મીટર નીચે તરતી સબમરીન ની બરાબર ઉપર છે આ સબમરીન છે ત્યાંથી બરાબર ઉપર છે વિમાન સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર કેટલું હશે આકૃતિ જોઈને સીધી ખબર પડી જ જાય કે આ બંને વચ્ચેનું અંતર ગોતું હોય તો શું કરવું પડશે તો કે અહીંથી અહીં સુધી પાંચ હજાર અહીંથી અહીં સુધી બારસો ને આપણે તો સંપૂર્ણ ગોતું ટોટલ તો સાવ સીધો સરળ જવાબ છે તો કે ભાઈ ઊંચાઈ અને સમુદ્ર તટથી સબમરીનની ઊંડાઈ આ બંનેનો સરવાળો કરવામાં આવે એટલે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર મળશે સાવ સીધો જવાબ પાંચ હજાર વધતા બારસો એટલે કે છ હજાર બસો મીટર પણ આપણે આ દાખલાને કેવી રીતે ગણશું તમને શું પૂછ્યું છે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર તો અહીં લખાય હવે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર તો શું લખશું સમુદ્રથી વિમાનની ઊંચાઈ વધતા સમુદ્રથી ની ઊંડાઈ તો સમુદ્ર તુદ્ર તબમરી ચાલો તો પાંચ હજાર પ્લસ બારસો તો સાવ સીધો જ ખ્યાલ આવી જાય છ હજાર બસો મીટર આનો મતલબ સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર મીટર થાશે ચાલો સાવ સરળ જવાબ હતો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર પાંચ ની ચર્ચા કરીએ શું કહે છે એક્ઝામ્પલ નંબર પાંચ મોહન તેના બેંકના ખાતામાં રૂપિયા બે હજાર જમા કરાવે છે ચાલો મોહન છે તેના બેંકના ખાતામાં બે હજાર રૂપિયા જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી રૂપિયા એક હજાર છસો બેતાલીસ સરળ છે કે બે હજાર રૂપિયા બેંકના ખાતામાં જમા થયા હવે બીજે દિવસે એક હજાર છસો બેતાલીસ ઉપાડે તો એનો મતલબ પેલા બે હજાર હતા હવે સોળસો બેતાલીસ ઉપાડી લીધા તો બેંકના ખાતામાં ઓછા રૂપિયા થયા હશે

જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો ચાલો સાવ જોઈએ કે ભાઈ બે હજાર રૂપિયા હોય બે હજાર હતા હજાર રૂપિયા જમા કરાવો તો ત્રણ હજાર થઈ જાય તો વધે છે તો આપણે એને ધનપૂર્ણાંક વડે દર્શાવશું ઓછા થાય ઘટે તો આપણે તેને ઋણપૂર્ણાંક વડે દર્શાવશું ચાલો તો અહીં પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો તો સિમ્પલ જવાબ જમા કરાવેલ રકમને કઈ રીતે દર્શાવાય રકમ ને ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે છે કઈ રીતે મિત્રો તો કે ધન પૂર્ણાંક વડે ચાલો હજી આગળ બીજો પ્રશ્ન પૂછ્યો છે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે પણ શોધો તો કે પહેલા મોહનના ખાતામાં બે હજાર રૂપિયા હતા સોળસો ને બેતાલીસ રૂપિયા ઉપાડ્યા એનો મતલબ કે ઓછા થયા હશે કેટલા ઓછા થયા હવે કેટલા બૈચા હશે તો કે બે હજાર માંથી સોળસો બેતાલીસ બાદ કરીએ ચાલો મોહનના ખાતામાં કેટલી સિલક હશે તો કે મોહનના ખાતામાં મોહનના ખાતામાં રહે શિલ્ક બરાુપસો ને બેતાલીસ સોળસો બેતાલીસ ઉપાડી લીધા એટલે ઓછા ચાલો તો બે હજાર માંથી સોળસો બેતાલીસ બાદ કરીએ તો આમ રફકામ કરી નખાય બે હજાર ઓછા સોળસો ને બેતાલીસ બાદ બાકી તો આપણે શીખી જ ગયા છીએ આગળથી જ ચાલો સૌ પ્રથમ બે ઉપર દસકો એક નવ નવ દસ દસમાંથી બે જઈ તો આઠ નવમાંથી ચાર જઈ તો પાંચ નવમાંથી છ જઈ તો ત્રણ એકમાંથી એક જઈ તો ઝીરો એટલે કે મોહનના ખાતામાં કેટલી સિલિક હશે ત્રણસો અઠ્ઠાવન રૂપિયા ચાલો આટલા રૂપિયા છે એ મોહનના ખાતામાં બચા હશે કારણ કે ઉપાયડા એટલે ઓછા થયા હોય ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા મોહનના ખાતામાં સિલક હશે આ રીતે આપણે આજે એક્ઝામ્પલ નંબર પાંચ સુધી ચર્ચા કરી હવે આગળના વિડીયોમાં આપણે એક્ઝામ્પલ નંબર છ થી શરૂઆત કરીશું